ડીસામાં લોકડાઉનમાં ગરીબોના સાચા મસીહા બની હિન્દુ યુવા સંગઠન વહારે આવ્યું. ડીસામાં લોકડાઉન દરમિયાન લોકોને સાચી મદદ કીટો જમવાનો અને અન્ય મદદ મળી રહે તે માટે હિન્દુ યુવા સંગઠન તરફથી સતત પ્રયત્નશીલ રહી લોકો સુધી જઈ મદદ કરી છે. ડીસા એસટી ડેપોની બહાર આવેલ ગરીબ પરિવારને આર્થિક મદદ હોય, જમવાનું હોય કે પછી કોઈ પણ સહાય હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોની સતત ખડે પગે રહી પૂરી કરી છે. ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને હોસ્પિટલમાં મદદરૂપ બની તેમના જીવનમાં એક નવી રોશની આપી છે. નીતિનભાઈ સોની અને તેમના સંગઠન તરફથી સતત દિવસ રાત મહેનત કરી કોઈ ભૂખ્યું ન રહે તે માટે જહેમત ઉઠાવી છે. ગાયો માટે ઘાસચારો પૂરો પાડવાથી લઈ કોઈ પણ મદદ હોય નીતિનભાઈ તેમની ટીમ સાથે હાજર રહી મદદ કરી છે. હિન્દુ યુવા સંગઠન અને તેમના સભ્યો તરફથી લોકડાઉનમાં લોકોને સતત જમવાનું એ પણ એક પરિવાર તરીકે તેમના રહેવાના સ્થળ ઉપર જઈ આપ્યું છે. તેમજ લોકોને તેમની દીકરીઓ લગ્નમાં તકલીફ પડી રહી હતી ત્યારે એક પરિવારના સભ્ય અને પુત્ર તરીકે સાથે રહી તે કામ પણ સફળતાથી પાર પાડ્યું છે. હિન્દુ યુવા સંગઠન અને નીતિનભાઈ સોની કોરોનામાં ખરેખર વોરિયર્સની ભૂમિકા નિભાવી છે. રિપોર્ટર દિલીપ ત્રિવેદી, બનાસકાંઠા. નીતિનભાઈ, જણાવશો કે ડીસાની અંદર જે એસટી ડેપોની બહાર જે ઝુંપડપટ્ટી આવેલી છે ગરીબ પરિવારોની, એમના માટે તમારા હિન્દુ યુવા સંગઠન તરફથી લોકડાઉનની અંદર શું શું સેવાઓ કરવામાં આવી અને એમને શું શું મદદો આપવામાં આવી? લોકડાઉનની અંદર જ્યાર સુધી અમે જમવાનું આપતા ત્યાર સુધી તો આપી જ ગયા હતા. છેલ્લે પછી જ્યારે પહેલો કેસ આવ્યો કોરોના પોઝિટિવનો, એના પછી અમે આ ઝુંપડપટ્ટીમાં રાશન કીટો આવી જ્યાર સુધી લોકડાઉન ચાલુ ત્યાર સુધી આપી ગયા. આ ઝુંપડપટ્ટી વિસ્તારની અંદર તમારા તરફથી બીજું કોઈ કાર્ય કરવામાં આવતું હોય કે જે તમે હવે એમના માટે કરવા માગો છો? અમે અગાઉ બી કોઈ બી તહેવારો, વાર તહેવારો અમે કોઈ ભૂલ્યા વગર એમની પડતી ઉભા છીએ અને જ્યારે બી આ લોકોનો ફોન આવે ત્યારે અમે સેવા પૂરી પાડીએ. એક નીતિનભાઈ કિસ્સો જાણવા મળ્યો છે કે આ ઝુંપડપટ્ટી વિસ્તારની અંદર એક કાકા હતા કે જેમને પગની અંદર તકલીફ હતી અને હિન્દુ યુવા સંગઠન અને તમારા તરફથી તેમને ખૂબ મદદ પહોંચાડવામાં, એ વસ્તુ વિશે થોડું જણાવશો કે શું હતું? એમને પગમાં રસી હતી એવી જાણ કરવામાં આવી હતી. એના પછી અમે નંદાણી સાહેબ જોડે લઈ ગયા હતા. નંદાણી સાહેબે એવું કીધું હતું કે આ ઓપરેશનનો ખર્ચો ઓછામાં ઓછો 6 લાખ જેવો થશે. પછી અમે એમને ભણસાળીમાં નંદાણી સાહેબના કહેવાથી લઈ ગયા હતા તો ત્યાં ઓપરેશન કરાયું અને જેનો ખર્ચો એકદમ ઓછો આવ્યો હતો. થેન્ક યુ. નીતિશભાઈ સાહેબ મારા પગના અંદર આવીને એક વાર દેખી ગયા, ફોટો પાડીને ગયા હતા, મારી મદદ કરી, દવા ચા પાણી ખાતો રાશન કાર્ડ સાહેબ મારી મદદ પૂરી કરી કમ્પ્લીટ. તમને શું કાકા તકલીફ હતી? મારા પગની અંદર રસી થઈ ગઈ હતી, ઓપરેશન કરેલો પગ ભાગેલો હતો, સેવા મારી પૂરેપૂરી કરી. તમને નીતિનભાઈએ દવાખાના સુધી લઈ ગયા અને તમને ત્યાં જઈને શું શું દવાઓને ટ્રીટમેન્ટ કરાવડાવી હતી? દવા તો ડૉક્ટરને મારે ફાઇલો પડી હતી અને કાગળિયા પડ્યા, હજી સુધી પડ્યા.